સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ગરમ કપડાનું વિતરણ કરાયું. સાબરકાંઠા જિલ્લાની સેવાભાવી સંસ્થા વીર પ્રતાપ ફાઉન્ડેશન એક એવો સમુદાય છે કે જે છેલ્લા 5 વર્ષથી નિરાધાર લોકોને અવારનવાર જરૂરિયાતની વસ્તુઓ, ધાબરા, સાલ તથા અન્ય ગરમ કપડાંનું વિતરણ કરે છે. ફાઉન્ડેશનની કામગીરીમાં સ્લમ વિસ્તારમાં વસતા બાળકોને પુસ્તકો, અન્ય શૈક્ષણિક સામગ્રી અને ભોજનનું વિતરણનો સમાવેશ થાય છે. તેઓ ગરીબ અને નિસહાય પરિવારને તમામ રીતે ઉપયોગી થવાનો પ્રયાસ કરતા હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન આવી અને સમાન પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે, તેનો સમાજના વિવિધ વર્ગને લાભ થાય છે. હાલમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં હાડકા થીજાવી દે તેવી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હાલમાં એવા કેટલાક લોકો પણ છે કે જે ઘર વગરના છે અને શહેરની ગલીઓમાં સૂઈ રહેતા હોય છે. આ લોકો પાસેથી થીજવી દેતી ઠંડી સામે રક્ષણ માટે માત્ર પ્લાસ્ટિક શીટ, ફાટેલા ધાબરા કે સણના કોથળાનો ઉપયોગ કરે છે. વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા 1 અઠવાડિયાથી હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં આવા વ્યક્તિઓ 500 ઉપર ધાબરા વિતરણ કરવામાં આવી રહ્યું છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.